हेलो फ्रेंड्स, आपणे ધોરણ 9 ની અંદર યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ ધ દેહોલી જેના વિશે આપણે જોઈશું. બહુ સુંદર વાર્તા આપેલી છે આની અંદર, બરાબર? તો એના વિશેની અહીંયા આપણે ચર્ચા કરીશું. જો અહીંયા જોજો, ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, સવાર એકદમ ઠંડી સવાર હતી, એન્ડ ધ ગર્લ હેઝ અ સોલ એક્રોસ હર શોલ્ડર. એટલે છોકરીએ તે શું કર્યું, સાલ પોતાની શોલ્ડર પર ઓઢી હતી, બરાબર? આજુબાજુ એને સાલ પોતાના શોલ્ડર પર ઉડી હતી. હર ફીટ વેર બેર, બેર એટલે શું, ઉઘાડા. તેના પગ કેવા હતા, ઉઘાડા હતા, એટલે પગે કંઈ પહેર્યું નહોતું. એન્ડ હર ક્લોથ વેર ઓલ્ડ, તેના કપડાં પણ કેવા હતા, જૂના હતા. સી વોઝ અ યંગ ગર્લ, તે શું છે, યુવાન છોકરી હતી, બરાબર. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ મી, ટુવર્ડ એટલે મારી તરફ, ગ્રેસફુલી એટલે ચિંતાથી, બરાબર. તે મારી તરફ ચિંતાથી એ આવી રહી હતી. વેન સી વોઝ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ, બરાબર. જ્યારે તે મારી વિન્ડો એટલે મારી બારી આગળ આવી ત્યારે તે ઊભી રહી ગઈ. સી સો ડેડ, તેને જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, તેને જોયું કે હું ઈરાદાપૂર્વક તેની તરફ જોયો છું. બટ એટ ફર્સ્ટ સી પ્રોટેડ નોટ ટુ નોટિસ, પછી તેને એવું દેખાવ કર્યો કે તે એ ધ્યાનમાં લીધું નહીં, એવું એને દેખાવ કર્યો. સી હેડ પેલ સ્કિન, તેની સ્કિન કેવી હતી, નિસ્તેજ ત્વચા હતી. સાઇની બ્લેક હેર, એટલે સાઇનવાળા એના બ્લેક વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ, તેની આંખો કેવી હતી, ડાર્ક હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લિવલિંગ મિડ માઇન્ડ, બરાબર. તેની આંખો એ શોધી રહી હતી અને મને જોઈ રહી હતી, બરાબર, મળવા માટે ઈચ્છી હતી. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ્સ, તે મારી બારી આગળ થોડીક વાર ઊભી રહી. એન્ડ નાઈધર ઓફ યુ અઝ સેડ નથિંગ, કોઈ જ શબ્દ બોલી નહીં. બટ વેન સી મૂવ ઓન, બરાબર, પરંતુ જ્યારે તે ત્યાંથી જઈ રહી, આઈ ડોન્ટ નો વાય, બરાબર, શા માટે મને ખબર નહીં કે શું થયું. લેફ્ટ માય સીટ, મેં મારી સીટ છોડી દીધી. એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર, અને ત્યાં ડબ્બાના જે દરવાજા આગળ હું પહોંચી ગયો, તે ત્યાંથી હટી ત્યારે હું એને જોવા માટે દરવાજા આગળ પહોંચી ગયો, બરાબર, જે મને ખબર નહોતી. સી નોટિસ મી એટ ધ ડોર, તેને નોટિસ કર્યું કે હું દરવાજા આગળ ઊભો છું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ પર રાહ જોઈ રહી. I walked across the tea stool. હું ચાલતો ક્યાં ગયો, ટી સ્ટોલે, બરાબર, ચાની દુકાને ગયો. અ કેટ વોઝ બર્નિંગ ઓન ધ સ્મોલ ફાયર, ત્યાં એક નાની શું હતી, આગ ઝરતી હતી, ચા એમાં બનતી હતી. ધ ગર્લ ફોલો મી, એટલે છોકરી એ મારા તરફ અનુસરી, એટલે એ પાછળ મારી આવી. બિહાઇન્ડ ધ સ્ટોલ, ચાની દુકાન આગળ, ત્યાં એ બોલે છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્કડ, તે છોકરી પૂછે છે કે તમે બાસ્કેટ લેશો, તેને પૂછ્યું. ધે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, બરાબર, તે સખત મજબૂત છે અને એ શ્રેષ્ઠ એમાંથી બનેલું છે, વાંસમાંથી બનેલું છે. કેન એટલે શું થાય, વાંસમાંથી બનેલું છે. નો આઈ સેડ, ત્યારે પહેલાં મેં કીધું કે ના, મારે જોઈતું નથી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે મારે બાસ્કેટ જોઈતું નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, એકબીજાને લાંબા સમય સુધી એકબીજાને જોઈ રહ્યા હતા. એન્ડ ધેન સી સેડ, અને પછી તે બોલે છે, બરાબર, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ બાસ્કેટ, કે તમને ખાતરી છે કે તમે બાસ્કેટ નહીં લેવું. ત્યારે એને મેં કીધું કે ગીવ મી અ વન, મને એક આપ. આઈ સેડ, બરાબર, મેં એને કીધું કે મને એક આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ, ગીવ હર અ રૂપીઝ, બરાબર, કે મને એક ઉપરથી આપ્યું અને શું છે, લીધું એમાં, અને એને એક રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર અ ફિંગર્સ બટ કુડન્ટ, મને ઈચ્છા હતી કે રૂપિયો આપું ત્યારે મને શું છે, એની આંગળીઓને અડું, પણ શું છે, એવું કરી શક્યો નહીં, એવું થયું નહીં. ધ ગાર્ડ બ્લો હિઝ વિસલ, સી સેડ, બરાબર, કે ગાર્ડ શું છે કે વિસલ વગાડે છે, અને તે કહે છે સમથિંગ, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેઝિંગ ઓફ અ બેલ એન્ડ ધ હેઝિંગ
ઓફ ધ એન્જિન. બરાબર, જ્યારે વિસલ વગાડે છે ત્યારે કંઈક બોલવા માંગે છે, પણ તે શું છે, એનો અવાજ, આ જે ગાડીનો અવાજ ને એનાથી એ બેલ વાગે છે એના અવાજથી એ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, હું મારા ડબ્બામાંથી દોડી ગયો. આઈ વોચડ હર અ પ્લેટફોર્મ સ્લીપ અવે. બરાબર, કે હું જ્યાં સુધી પ્લેટફોર્મ ઓલું હતું ત્યાં સુધી હું એને જોઈ રહ્યો હતો. સી વોઝ અલોંગ ઓન પ્લેટફોર્મ, તે એકલી હતી પ્લેટફોર્મ પર. એન્ડ ડીડ નોટ મૂવ, તે ત્યાંથી હલતી નહોતી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, તે મને જોઈ રહી હતી અને હસી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિંગલ બોક્સ કેન એટલે કમ ઇન વે. બરાબર, આઈ વોચડ જ્યાં સુધી એ સિગ્નલ ન આવ્યું ત્યાં સુધી એને શું છે જોઈ રહ્યું. એન્ડ ધેન ધ જંગલ હાઈડ ધ સ્ટેશન, એટલે જંગલ આગળ આવી ગયું એટલે સ્ટેશન દેખાતું નહોતું. પછી આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોંગ, મેં જોયું હતું કે તે છોકરી એકલી ઊભી હતી. આઈ સેટ અપ અવેક ફોર અ રેસ્ટ ઓફ ધ જર્ની. બરાબર, આ મારે સેટઅપ અર્લી કેને શું જાગૃત થઈ ગયું એ જર્ની એને માટે શું થઈ ગઈ, જાગૃત થઈ ગઈ. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઝ, હું એને મોઢાને ભૂલી નહીં શકતો અને તેની ડાર્ક આંખોને પણ ભૂલી શકતો નથી. બાકીનું આપણે બીજા પાર્ટમાં જોઈએ.